દાંતા પાસે આવેલ આંબાઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ. દાંતા તાલુકામાં આંબાઘાટ પર ધરોઈની પાઇપલાઇનોમાંથી પાણીના એર વાલમાંથી 1000 લિટર વહેતું પાણી જોવા મળ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જાયો હતો. વધુમાં જણાવવાનું કે આ પાઇપની લાઇનમેનને પાલનપુર જતી હોય અવારનવાર પાણીના વાલમાંથી 1000 લિટર પાણી વહી જતું હોય છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટો પાણીનો વેડફાટ થયો હતો અને આવા તો કંઈક લીકેજ થતા જોવા મળ્યા હોય છે. તંત્ર ખાલી ખોટો દિલાસો આપતી હોય તેવું એક ચર્ચાનો વિષય બન્યો હતો. દાંતા તાલુકામાં અગાઉ પણ પાણીની સમસ્યા માટે દરેક પેપરો દ્વારા પ્રસિદ્ધ થયું હતું, પણ હજુ સુધી ત્યાં તો પાણી આવ્યું જ નથી અને 1000 લિટર આ એર વાલમાંથી વેડફાતું જોવા મળ્યું છે. અને અમુક ગામડામાં તો ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા હોય છે, પણ તંત્રને જાણ કરતા તંત્ર આળસના કારણે ગરીબોને નુકસાન થતું હોય તેવું જ આંબાઘાટ હાઈવેની બાજુમાં જતા રોડ પરની બાજુના દ્રશ્યો પાણીના વેડફાટ જોવામાં મળ્યા હતા. લોકો મુખે સાંભળવા મળ્યું હતું કે આ ઘણા સમયથી લીકેજ છે, તંત્ર થીગડા મારી જતી રહે છે, વાલ બદલતા નથી, લોકોને ખોટો દિલાસો આપે છે, મોટી પાઇપલાઇન કામ માટેની મંજૂરી માટે આગળથી ઓર્ડર આવવાના છે તેવા પોકળ વાયદાઓ આપી રહીને મોકલી દે છે અને પાણીનો નિકાલ થતો જ નથી. શું તંત્ર નીંદમાંથી જાગશે ખરા? શું આ એરવાલની સમસ્યા દૂર થશે ખરા? શું ગરીબો સુધી પાણી પહોંચશે ખરા? તેવું લોકોના મુખે દ્વારા સાંભળવા મળ્યું હતું. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.